પોરબંદરમાં જન્માષ્ટમીનો લોકમેળો લૂંટમેળો બની રહ્યો હતો ત્યારે ફરી એક વખત શિવસેનાએ મેદાનમાં ઉતરી લોકમેળાને લૂંટમેળો બનતા અટકાવ્યો છે જેમાં મોટી રાઇડ્સના ભાવ બંધન કરતા પણ વધારે ટિકિટના ભાવ લેવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું ત્યારે શિવસેનાની ઉગ્ર રજૂઆત બાદ તંત્ર દ્વારા રાઇડ્સના ભાવ નિયંત્રણમાં લેવાતા લોકોએ શિવસેનાનો આભાર વ્યક્ત કર્યો હતો પોરબંદરમાં જન્માષ્ટમીનો લોકમેળો શરૂઆતથી જ વિવાદમાં આવ્યો છે પ્રથમ નાના ધંધાર્થીઓને ટાર્ગેટ બનાવી અને તેને મેળા ગ્રાઉન્ડમાંથી બહાર કઢાયા બાદ વિવાદ સર્જાયો હતો તે વિવાદ હજુ શમ્યો નથી ત્યાં જ ફરી નવો વિવાદ શરૂ થયો હતો જેમાં મોટા ચકડોળ હોળી અને ડોલચી સહિત રાઇડ્સના રૂપિયા 30 અને નાના રાઇડ્સના રૂપિયા 20 જેટલું ભાવ બંધણું લાગતા વળગતા તંત્ર દ્વારા કરવામાં આવ્યું હોવા છતાં કોઈ રિટાયર પોલીસવાળાના પાવરથી ચકડોળના સંચાલકો રીતસર લૂંટ ચલાવતા હોય તેમ રૂપિયા 40 જેટલો ટિકિટનો ભાવ વસૂલતા હતા જે અંગે શિવસેનાને ફરિયાદ મળતા જિલ્લા પ્રમુખ અશોક થાનકી સહિતની ટીમ મેળામાં પહોંચી ગઈ હતી અને જાતે તપાસ કરતા આ ફરિયાદ સાચી હોવાનું પણ સામે આવ્યું હતું એટલું જ નહીં પરંતુ ટિકિટમાં ભાવની રકમ અંગેનો ઉલ્લેખ કરાયો ન હતો તેમજ રાઇડની જગ્યા પર ટિકિટના ભાવનું નિયમ મુજબનું બોર્ડ પણ લગાવાયું નહોતું જેને મનોરંજન કરની ચોરી પણ થતી હોવાનું જણાઈ રહ્યું હતું તેમ છતાં વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ અને પાલિકાના સત્તાધીશો ભેદી મૌન ધારણ કરીને બેઠા હતા ત્યારે શિવસેના જિલ્લા પ્રમુખ અશોક થાનકીએ જાતે ફરિયાદી બની મેળાના કંટ્રોલ રૂમ ખાતે લેખિતમાં ફરિયાદ કરી હતી અને સાંજ સુધીમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી ત્યારે બાદ મેળા કમિટીના દિલીપભાઈ ઓડેદરા અને શૈલેષભાઈ જોશી સહિતનાઓએ પોતે કાર્યવાહીની ખાતરી આપી હતી અને તુરંત જ આ મામલે મામલતદારને જાણ કરી હતી ત્યારે મામલતદાર સહિતના અધિકારીઓ પોતાની ટીમ સાથે મેળામાં પહોંચી ગયા હતા અને ટિકિટના ગેરકાયદેસર રીતે ભાવ લેનારા રાઇડ્સના સંચાલકોને નિયમ મુજબના ભાવ લેવા કડક સૂચનાઓ આપી હતી ત્યારબાદ મેળામાં રાઇડ્સના સંચાલકોને ના છૂટકે ટિકિટના દર રૂપિયા 40માંથી 30 કરવાની ફરજ પડી હતી જેને લઈને આ કાળઝાળ મોંઘવારીમાં મેળામાં ફરવા આવતા જરૂરિયાતમંદ પરિવારોને રાહત મળી હતી ત્યારે લોકોએ શિવસેના અને જિલ્લા પ્રમુખ અશોક થાનકીનો આભાર વ્યક્ત કર્યો હતો નેહા ઓડેદરા શિવસેના વિદ્યાર્થી પાંખ શહેર પ્રમુખ જે રીતે પોરબંદરમાં જન્માષ્ટમીનો લોકમેળો યોજાયો છે ત્યારે એવી અનેક ફરિયાદો શિવસેનાને મળી હતી કે જન્માષ્ટમીના લોકમેળામાં જે ચકડોળ અને રાઇડ્સના ભાવ છે તે 30 ને બદલે 40 લેવામાં આવે છે એવી અનેક ફરિયાદો અમને મળી હતી અને અમે તાત્કાલિક સ્થળે જઈ અને તપાસ કરી ત્યારે અમને જાણવા મળ્યું કે જે રીતે ખુલ્લી જે લૂંટ છે જે ચલાવવામાં આવી રહી છે અને ખાસ કરીને જે ચોકડોળ ધારકો છે તે 30 નું ભાવ બંધણું હોવા છતાંય લોકો પાસેથી 40 ના ભાવ છે તે લઈ રહ્યા હતા અને અનેક ફરિયાદો ઉઠી ત્યારે અમે શિવસેનાના દરેક સભ્યો ત્યાં પહોંચ્યા અને તાત્કાલિક ત્યાં તપાસ કરી હતી અને ત્યારે 40 ભાવ લેતા હતા ત્યારે અમે લોકોએ તરત જ ઉચ્ચ કક્ષાના જે અધિકારીઓ છે તેમને રજૂઆત કરી અને કઈ રીતે આ લોકમેળો છે તેને લૂંટમેળો બનાવ્યો તેના અનેક સવાલો અમે કર્યા હતા અને ત્યારે ઉચ્ચ અધિકારીઓ તરત ત્યાં જઈ અને આ ભાવ છે તે 40 ને બદલે 30 કરાવ્યા હતા અને આ જીત છે એ જનતાની જીત છે અને તાત્કાલિક શિવસેનાના પ્રશ્ન અને અધિકારીઓએ અને લોકોએ છે તે સફળ બનાવ્યા છે અને અધિકારીઓ તરત જ જઈ અને લોકમેળાને છે લૂંટમેળો બનાવતા અટકાવ્યો હતો ત્યારે શિવસેનાના પ્રશ્નોને વાચા આપી છે અને શિવસેના હંમેશા લોકો માટે છે તત્પર રહે છે અને ખાસ કરીને શિવસેનાના જિલ્લા પ્રમુખ અશોક થાનકી કે તેમણે રાત દિવસ દોડાદોડી કરી અને આ જે લૂંટમેળો છે તેને લોકમેળો બનાવ્યો છે ત્યારે શિવસેના સતત લોકો માટે ખડે પગે ઊભી છે અને લોકોને સાથે રાખી અને આ લૂંટમેળો છે તેને લોકમેળો બનાવ્યો છે ત્યારે શિવસેના સતત આપની સાથે છે અને લોકોના પ્રશ્નોને સતત વાચા આપતી રહેશે પોરબંદરમાં શિવસેના દ્વારા હંમેશા લોકોને પ્રશ્ને લડત આપવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ લોકોની સમસ્યાનો ઉકેલ પણ લાવવામાં આવી રહ્યો છે ત્યારે પોરબંદર જિલ્લામાંથી લોકો મોટી સંખ્યામાં શિવસેનામાં જોડાઈ રહ્યા છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર